બાળકો જે રીતે હાલ સ્કૂલમાં હવસનો શિકાર અથવા તો હેવાનિયતનો શિકાર બની રહ્યા છે, આ તમામ બાબતો બહુ મોટી ચિંતાનો વિષય છે અને હવે બાળકો સ્કૂલે જતા પણ ડરી રહ્યા છે ત્યારે શા માટે આ પરિસ્થિતિ ને આ પરિસ્થિતિનું સમાધાન શું, એક મોટી ચિંતાનો વિષય છે અને આ જ બાબતે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં અમારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા અને સાથે જ એક વાલી અમારી સાથે જોડાયા છે ડિમ્પલબેન પટેલ, આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા એક વાલી તરીકે ડિમ્પલબેન આપની પાસેથી જાણવા માંગીશું કે આ જે પરિસ્થિતિ ઉભી થાય છે શરૂઆતમાં તો પહેલા એ જણાવશો કે જ્યારે બાળક શાળાએ જતું હોય તો મનમાં ચોક્કસથી એક ચિંતા રહેતી હશે કે કયા પ્રકારનો એક મનની અંદર દ્વિધાઓ થતી હોય જ્યારે બાળક સ્કૂલે જતું હોય. બાળક સ્કૂલે અત્યારની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે એ પ્રમાણે તો 100% થાય કે આપણું છોકરું સહી સલામત પાછું આવશે કે નહીં. બિલકુલ રુઝાનબેન, ખાસ આપને એ પૂછવા માંગીશું, એક સામાજિક કાર્યકર છો, બાળકો માટે પણ ઘણા બધા કાર્યો આપ કરી રહ્યા છો, પણ હાલની જે આ પરિસ્થિતિ છે ખાલી એક ગુજરાત અમદાવાદ કે એની વાત નથી, આખા દેશની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિક્ષકો ક્યાંક હેવાન બનીને માર મારી રહ્યા છે, ક્યાંક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા તો ક્યાંક બળાત્કાર સુદ્ધાની ઘટનાઓ બને છે. શું જવાબદાર માનો છો આ ઘટનાઓ પાછળ કયા પરિબળો? સૌથી પહેલા તો જ્યારે મને અત્યારે ખબર પડી કે આવું થયું છે મને એકદમ શોકિંગ લાગ્યું, કારણ કે આમ તો આઈ મીન એક શિક્ષણ ધામમાં અને એમાં બી બાળક પર રેપ થાય એટલે બહુ જ આઈ મીન બહુ ખબર નહીં આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે. કારણ કે અગર વાત કરીએ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આજની તારીખમાં તો આપણે કહીએ છીએ કે ભાઈ તમે જયારે સર્વન્ટ રાખો છો તો તમે સર્વન્ટનું રજીસ્ટ્રેશન પોલીસમાં કરાવો. હવે એવો બી દિવસ આવી ગયા કે હવે આપણે સ્કૂલમાં શું કે જે એમ્પ્લોઈઝ રાખીએ એ લોકોની બી આપણે એ કરાવીએ પોલીસ વેરિફિકેશન. સો ધીસ ઇઝ વેરી શોકિંગ. બીજું કે જયારે આખી આ સ્થિતિ ચાલી રહી છે તો વોટ ઇઝ ધ રીઝન છે, એનું મૂળ રીઝન શું છે એ જાણવાનું બહુ, એટલે વોટ ઇઝ ધ રૂટ ઓફ ધ કોઝ. કારણ કે આપણે કહીશું કે પોસ્કો લાગશે ને પેલા ને સજા થશે ને એનું આ બધું તો થશે, ડોક્ટર એના સ્ટેપ્સ લેવાઈ બી લીધા હશે અત્યાર સુધીમાં, પણ વોટ ઇઝ ધ રૂટ ઓફ ધ કોઝ આ શોધવાની અત્યારે આપણે આપણે એકબીજાને હ્યુમેનિટી પોઈન્ટ ઓફ વ્યુથી શોધવાની બહુ જરૂર પડી છે. એટલે અગર તમે જયારે આ એક્ઝામ્પલ લો, રાયણ નું એક્ઝામ્પલ લો, જે બીજી રાજકોટ નું એક્ઝામ્પલ લો, તો આમાંથી એક ચીજ તો ખબર બહુ ક્લિયર પડી રહી છે કે નાઉ ધીસ કિડ્સ એટલે નાના બાળકો ટાર્ગેટ થઈ રહ્યા છે. કેમ ટાર્ગેટ રહ્યા છે? બીકોઝ ધે આર વલ્નરેબલ. વલ્નરેબલ કેમ છે? કારણ કે જે આપણે જે સ્પર્ધાનો રાખવા જોઈએ કે એ લોકોને સેફ્ટી સિક્યોરિટી ના, એમાં બહુ મોટા મોટા લૂપહોલ્સ છે. લૂપહોલ્સ એટલે છે કારણ કે જે રીતે શું કહેવાય શિક્ષકીકરણ બિઝનેસ ઓફ એડ્યુકેશન ચાલી રહ્યું છે, યા જે રીતે એડ્યુકેશન અત્યારે જે બી વોટ એવર રીઝન સાથે જે રીતે એડ્યુકેશન પાછળ ધકેલાઈ રહ્યું છે, યા જે રીતે એડ્યુકેશનમાં લેટસ એક બાજુ ઝઘડા છે કે ભાઈ આટલી ફીસ આપો, એક બાજુ બીજા ઝઘડા છે એટલે કોઈક પાસે રીઝન હશે કે ભાઈ અમારે સસ્તા અધ્યાપકો લાવવું પડે એટલે અમારે, એટલે યુ નો આ બધા આખા મેસના લીધે અલ્ટિમેટલી. રુઝાનબેન, આ બાબત ગળે ઉતરે એવી નથી કે જે ફી નિર્ધારણની આપ વાત કરી રહ્યા છો ને તેને લઈને, કારણ કે ફી નિર્ધારણ આવ્યું એ પહેલાથી આ ઘટનાઓ થઈ રહી છે. આ ઘટનાઓ આજકાલની નથી, આ ઘટનાઓમાં આઈ વોન્ટેડ ટુ જસ્ટ સે ધીસ ઇઝ એન એક્સક્યુઝ. આઈ એગ્રી વિથ યુ.